રાજ્યમાં કમોસમી વરસાદને લઈને એક્શનમાં સરકાર. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જિલ્લા કલેક્ટરો સાથે યોજી સમીક્ષા બેઠક. ખેડૂતોના પાકોને થયેલા નુકસાન અંગે માહિતી મેળવી. સંબંધિત જિલ્લા કલેક્ટરોને નુકસાનીનો પ્રાથમિક સર્વે કરવા પણ નિર્દેશ. संवाददाता सचिन पाटिल आ विषय વધુ વાત કરી રહ્યા છે. જી સચિન, શિવાની, જે પ્રકારે આપણે જોયું છે માવઠું અને કમોસમી વરસાદને કારણે પરિસ્થિતિ જે સર્જાઈ છે એને લઈને આ એક સમીક્ષા બેઠક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવી છે. જે 27 રાજ્યના 27 જિલ્લાઓ છે અને 27 જિલ્લાઓના 111 તાલુકાઓમાં જે પ્રકારે 1 કિલોમીટરથી 47 મિલીમીટરનો જે વરસાદ નોંધાયો છે, સાથે સાથે 18 જિલ્લાના જે 33 તાલુકાઓ એવા છે કે જ્યાં 10 કિલોમીટરથી વધુ વરસાદ નોંધાયો છે. ત્યારે આ બધી જે માહિતી છે, માહિતીની સાથે જ જે કેન્દ્રીય હવામાન વિભાગ છે એમના દ્વારા જે પ્રકારની આગાહી કરવામાં આવી છે મુજબ કચ્છ, સૌરાષ્ટ્ર તેમજ જુનાગઢ અને અન્ય જે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં જે વરસાદ પડ્યો છે એના કારણે જે પરિસ્થિતિ સર્જાઈ છે એમાં ખેડૂતોના પાકને નુકસાન ન થાય, मानव हानि जे छे ए न थाय, मानव मृत्यु न थाय, पशु हानि न थाय, त्यारे बाबतने लईने जे अगमचेतीना पगला लेवाना होय छे अने जे प्रिकॉशनरी मेजर्स आपणे कहीए छे, त्यारे संबंधित जिल्ला कलेक्टरो साथे अने खेतीवाड़ी विभागना अधिकारीओ साथे आ बैठक करवामां आवी छे अने बैठकमां संपूर्ण जे चितार मेळववामां आव्यो छे अने साथे साथे सर्वे माटेनी पण जे बाबत छे लईने पण दिशा निर्देश मुख्यमंत्री कार्यालय तरफथी जे आ बैठक छे बैठक समीक्षा बैठक दरमियान આપવામાં આવ્યા છે. ત્યારે આ જે પરિસ્થિતિ છે પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર દ્વારા સમીક્ષા બેઠક થતી હોય છે, પરંતુ આ મહત્વની એટલા માટે પણ કહેવાય કારણ કે જે માવઠું અને કમોસમી વરસાદ પડી રહ્યો છે એવામાં સ્વાભાવિક રીતે ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં નુકસાન છે. આપણે જોયું પાટણમાં પણ જે પરિસ્થિતિ સર્જાઈ અને બાળકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા અને ત્યારબાદ ખેતરોમાં જે પ્રકારે ખેડૂતોના પાકને નુકસાન થયું છે ત્યારે એ બાબતને લઈને આ બેઠકો કરવામાં આવી રહી છે. બિલકુલ, તો પાકના સંરક્ષણ માટે આયોજન જરૂરી છે અને તેના માટે જ આ સમીક્ષા બેઠક સીએમના નિર્દેશ અનુસાર કરવામાં આવી છે. ખાસ તો કયા વિસ્તારો વધારે પ્રભાવિત થયા છે, ક્યાં પાકને નુકસાન ગયું છે, કમોસમી વરસાદની જે વિપરીત અસર ખેડૂતોને પડી છે તે ખેડૂતોના નુકસાન અંગે માહિતી મેળવી.